गुड मॉर्निंग विद्यार्थीओ, धोरण 10 लाइव मैथ्समां तमारू खरेखर स्वागत छे। वर्गनी अंदर आप सब शांतिथी बैठा छो। संभावना आपणे भणवुं छे स्वाध्याय 15.1 ना 14, 18, 19, 24 आ चार प्रश्नोनी आपणे चर्चा करवी छे। अने आ एक आपणो VIP गेस्ट छे एनी अंदर, तो ए VIP गेस्टनी पण मित्रो आपणे चर्चा करवी छे। तो आजे सौथी शरूआतनी अंदर 14મો પ્રશ્ન આપણે લઈએ, અને હા મિત્રો, તમારી પઝલ આજે હું તમને છેલ્લે લખાવીશ, અને એ પઝલ તમે સોલ્વ કરી અને કમેન્ટ બોક્સની અંદર એનો ઉત્તર આપી શકશો। ખૂબ સરળ પઝલ લખાવીશ, તમને મજા આવશે। તો આ 14મા પ્રશ્નની અંદર 52 પત્તા યાદ છે ને મિત્રો, 52 પત્તા મેં તમને થિયરીમાં સમજાવ્યા હતા। તો આજે 52 પત્તાના ઢગલામાંથી યાદ રાખો કે પહેલી વાત કે કુલ પરિણામો 52 પત્તા છે એટલે 52 મળે, યાદ રાખજો। આ બધાના છેદમાં કોમન વાત છે। પહેલું, ઘટના એ, જો આપણે સીધું જ લખીએ ટૂંકમાં એટલે ઝડપથી તમે સમજી શકો, અને ટુ ધી પોઈન્ટ, લાલ રંગનો રાજા, આ તમારી સામે જ લખ્યું છે એટલે હું લખતો નથી, યાદ રાખો। લાલ રંગનો રાજા, મિત્રો લાલનો રાજા અને લાલ રંગનો રાજા એ બેઉમાં ફરક છે। લાલનો રાજા એક હોય, લાલ રંગના રાજા બે હોય, એક ચોકટ અને એક લાલનો, એટલે આપણું જે પરિણામ છે એ 2 મળશે। એટલે P(a) = 2/52 એટલે કે 1/26, 26 એટલે 13 × 26, મિત્રો 2 અને 5 સિવાયની ત્રીજી અવિભાજ્ય સંખ્યા છે એટલે આને દશાંશમાં આપણે ફેરવી શકશું નહીં। બીજું, ઘટના B, હવે જુઓ તમે મુખમુદ્રાવાળું પતું, હવે એમાં દૂડી તીડી ચોગો પંજો એને તો કોઈ મુખમુદ્રા છે નહીં, કોને કોને છે, તો કે ગુલામ, રાણી, બાદશાહ, એ 3ને, અને 3 × 4 = 4 એટલે કુલ પત્તા કેટલા થયા, 12 પત્તા, અહીંયા આપણું પરિણામ મળશે 12। તો POP = 12/52, હવે તમે છેદ ઉડાડો 4 વડે એટલે 4 × 3 = 12 અને 3 × 4 = 12 અને 13 × 4 = 52, અહીંયા પણ 13 અવિભાજ્ય છે, ફરશે નહીં। ત્રીજું, ટુ ધી પોઈન્ટ ઝડપથી, લાલ રંગનો મુખમુદ્રાવાળો પતો, યાદ રાખો મિત્રો મુખમુદ્રાવાળા પત્તા કેટલા હતા, કુલ 12, હવે એમાં લાલ રંગના કેટલા હોય, લાલ રંગના એવું કીધું છે, લાલ રંગનો મુખમુદ્રાવાળો પતો એટલે 3 3 પત્તા હશે, 3 ચોકટના હોય, 3 લાલના હોય, એ લાલ રંગના પત્તા થયા એટલે કુલ 6 પત્તાઓ થયા। તો પી, ઘટના જે આપણી છે અને સી લઈએ તો 6 પત્તા થયા, તો POC = 6/52 બરાબર, એટલે 2 વડે ભાગ ચાલશે તો 3/26। ચોથી ઘટના વિચારીએ, જો આને ફરીથી તમે વિચારજો, લાલ રંગનો લાલનો ગુલામ, લાલના ગુલામ કેટલા હોય, ઘટના ડી આપણે લઈએ તો લાલના ગુલામ કેટલા હોય, 1 જ હોય 1, લાલ રંગના ગુલામ કીધા હોત તો અલગ પરિણામ મળત, એટલે અહીંયા POD = 1/52। હવે આનું કશું નહીં થાય। પાંચમું એની અંદર તમે જુઓ, પરીક્ષાની અંદર ખૂબ સરળ અને ઝડપથી એક એક ગુણ હોય છે આના, કાળીનું પત્તું, તો કાળીના પત્તા કેટલા હોય, તો કાળીના પત્તા 13 હોય, 13 કાળી 13 ફૂલી 13 ચોકટ અને 13 લાલ, આટલા પત્તા હોય। તો અહીંયા કાળીનું પત્તું, તો આપણે એને ઘટના ડી પછી ઈ કહીએ, ઘટના ઈ, તો ઘટના ઈના પરિણામો, કાળીનું પત્તું 13, તો POP = 13/52 મિત્રો 52 એટલે 13 × 4 = 52 એટલે 1/4, જો આને આપણે દશાંશમાં ફેરવી શકીએ છીએ 0.25, કેવી રીતે આવ્યું અગાઉ જોયું આપણે, ઉપર નીચે 25 25 વડે ગુણી દેજો। છઠ્ઠું, ચોકટની રાણી, હવે ચોકટની રાણી જે છે એ કેટલી હોય, ચોકટની રાણી કેટલી હોય, ચોકટની રાણી 1 જ હોય, તો ચોકટની રાણી ઘટના અને F કહીએ આપણે મિત્રો, F 1 જ હોય ચોકટની રાણી, તો અહીંયા
पी ઓફ f इज इक्वल टू 1/52। ખૂબ સરસ, ફરીથી ઝડપથી રિવિઝન કરી લઈએ। લાલ રંગનો રાજા, તો લાલ રંગના રાજા કેટલા હોય? બે હોય, એક ચોકટનો અને એક લાલનો। એ રીતે મુખમુદ્રાવાળું પતું, આગળ તમામ રિવિઝન તમે કરી શકશો। આગળનો દાખલો આપણે જોઈએ, તો આગળના દાખલાની અંદર રકમ તમે જુઓ કે એક ખોખું છે, એ ખોખાની અંદર 1-90 લખેલા નાના નાના કાર્ડબોર્ડ છે। હવે યાદચ્છિક રીતે આપણે એ કાર્ડબોર્ડને 12 કાઢવા છે, 18મો પ્રશ્ન છે। જો તો આપણને શું કીધું છે, 1-90 કાર્ડ, યાની કે એમાં કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામો કેટલા મળશે મિત્રો? 90 મળશે, કુલ પરિણામો 90। હવે પહેલું, બે અંકની સંખ્યા નીકળે, યાની કે બે કી સંખ્યા નીકળે, તો બે અંકની સંખ્યા કેટલી નીકળે? સોરી, બે અંકની, બે કી નહીં, બે અંકની સંખ્યા, એટલે 10, 11, 12 થી 90 સુધી, તો બે અંકની સંખ્યા કેટલી નીકળશે? ઘટના એ, તો બે અંકની સંખ્યા 1-90 છે, તો આમાંથી તમે 9 બાદ કરી નાખો, 9 બાદ કરી નાખો, 1-9 તમે બાદ કરી નાખો, તો કેટલી વધે? બે અંકની સંખ્યા 9 બાદ કરો, 90માંથી 9 બાદ કરો એટલે 81 વધે, તો 81 બે અંકની સંખ્યા, તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 81/90। અહીંયા મિત્રો તમે છેદ ઉડાડીને લખી શકશો। બીજું, પૂર્ણ વર્ગ સંખ્યા, ઘટના બી, મિત્રો અહીંયા તમારી સામે રકમ છે એટલે અહીંયા વિસ્તારથી લખતો નથી, ઘટના બી, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે જેનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યામાં નીકળે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। તો 1-90માં કોણ કોણ છે વિચારો, અહીંયા આપણે કૌંસમાં લખીએ, 1નો વર્ગ 1, પછી 1, પછી 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 1, 4, 9, 16, 1, 4, 9, 16, 25, 36, 49 અને 64 અને 81, તો આટલી સંખ્યા હોય, એની કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 90 કરતાં નાની 9 સંખ્યાઓ છે। તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 9/90। ફરીથી તમારા માટે અહીંયા ખાલી જગ્યા મૂકું છું, ચોક્કસપણે તમને આવડશે। 3, 5 વડે વિભાજ્ય, જુઓ ઘટના સી, 5 વડે વિભાજ્ય, યાની કે 90ને 5 વડે ભાગી નાખો, વેરી સિમ્પલ, 90 ભાગ્યા 5 એટલે 18, 18 × 5 = 90, તો આ સંખ્યાઓ તમને 18 મળશે, તો પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 18/90। ફરીથી છેદ ઉડાડીને તમે અહીંયા આન્સર લખી શકશો, આટલું તમારા માટે મેં છોડ્યું છે। હવે આગળનો પ્રશ્ન બહુ અગત્યનો છે, પ્રશ્ન નંબર 19 આપણે અહીંયા જ ગણી નાખીએ, 19। હવે સિક્કો 3 વખત ઉછાળવામાં પરિણામ સરખું ન મળે તો હનીફ રમત હારી જાય, સરખું મળે તો જીતી જાય। તો મેં તમને શીખવાડ્યું હતું કે સિક્કા છે એ 2ના ઘન પ્રમાણે, 2ની n ઘાત પ્રમાણે 3 સિક્કા છે એટલે કુલ પરિણામો 2નો ઘન એટલે 8 મળશે, આપણે લખવા છે અહીંયા, તો h પછી t નો પ્રવેશ થશે, t એટલે ટેલ, h અને t h, સરળ છે મિત્રો, આ રીતે 3 હેડ પડે, પછી 1 ટેલ એડ થાય, પછી 1 ક્રમ ખસતો જાય એટલે ઓટોમેટિક આ મળે, પછી બીજામાં એનાથી બિલકુલ ઊંધું t h t h t અને h t t। હવે અહીં આપણને શું કીધું છે કે સરખું પરિણામ ન મળે, તો આપણો ટાર્ગેટ કોણ હોય? આ બે સરખા પરિણામ મળે છે જુઓ, એટલે આ ઓટોમેટિક નીકળી જાય, એટલે p ઓફ અહીંયા કુલ પરિણામોની સંખ્યા મિત્રો આપણને કેટલી મળશે? 8, કુલ પરિણામો ની સંખ્યા કેટલી મળે? 8 મળે, જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ પ્રમાણે પણ આપણને ટૂંકા સવાલ માટે યાદ રાખજો। તો ઘટના એ જે છે એના પરિણામો કેટલા મળશે આપણને? શું કીધું ફરી વાર વાંચો, પરિણામ સરખું ન મળે તો હનીફ રમત હારી જાય, એની સંભાવના આપણે શોધવી છે, આ બેમાં સરખું મળે એટલે નીકળી જશે એટલે આપણા પરિણામો 6 મળશે।
तो पी ऑफ ए इज इक्वल टू छ कुल परिणामों आठ, फरीथी अहीं छेद उड़ाड़ो तो अहीं त्रण ना छेद में चार आवशे। फरीथी आपणे ताजू कर लीए मित्रों, आने पॉइंट में केवी रीते फेरवशू, ऊपर नीचे मींडा में फेरवाना छे एटले पच्चीस पच्चीस वडे गुणीए, पच्चीस चोकू सौ, पंचोतेर ना छेद में पच्चीस तेरी पंचोतेर सौ, एटले आपणो आंसर फाइनल 0.75 आवशे। जो हवे आपणे खूब ज अगत्यनो प्रश्न गणवो छे पासावाळो, बराबर, तमारी नोटबुकमां सरस रीते लखी लेजो ने पछी विस्तारथी लखजो जेथी करीने परीक्षानी अंदर आपणा मार्क्स न कपाय। पछीनो दाखलो छे पासावाळो। मैं तमने अगाउना વિડીયોની અંદર થિયરી વખતે તમને સમજાવ્યું હતું કે પાસા છે એ બે પાસા એક વખત ઉછાળવામાં આવે અને એક પાસો બે વખત ઉછાળવામાં આવે તો મિત્રો એનું પરિણામ સરખું મળતું હોય છે। તો અહીંયા પહેલાં આપણે પરિણામો ઝડપથી લખવા છે, તમને આ એક જ વખતમાં આવડી જશે। તો બે પાસા છે એટલે આપણે અહીંયા જુઓ, તમે સાઈડમાં આપણે નક્કી કરીએ છ ની એન ઘાત, બે પાસા છે એટલે 36 પરિણામો આપણને મળશે। 36 પરિણામો જુઓ, એક એક, એક બે, એક ત્રણ, એક ચાર, એક પાંચ અને એક છ, આવી રીતે પછી બે બે એક, બે ત્રણ, બે ચાર, બે અહીંયા સોરી બે અહીંયા ત્રણ અને અહીંયા ચાર, આ રીતે બે અને પાંચ, બે અને છ। તો આ રીતે તમે કરતા જાઓ એટલે ત્રણ એક, ત્રણ બે, ત્રણ ત્રણ, ત્રણ ચાર, ત્રણ પાંચ અને ત્રણ છ। જો ઘણી વખત વિદ્યાર્થીઓ પરીક્ષામાં નથી લખતા, લખવું જોઈએ જેથી પૂરા માર્ક્સ મળે। પાંચનો વારો, અને લાસ્ટ છ, આ રીતે 36 પરિણામો તમને મળતા હોય છે। આ રીતે 36 પરિણામો, એટલે આપણા કુલ પરિણામો કેટલા મળી ગયા? 36 મળે। હવે વિચારવાનું છે, પહેલું ઘટના એ, પાંચ મળે નહીં, હવે પાંચ બિલકુલ ઉપર હોય જ નહીં એવા અહીંયા કેટલા છે તો જોઈ લો। અહીંયા આમાં આ એક કાઢી નાખો, બરાબર, આ બે કાઢી નાખો, ત્રણ કાઢી નાખો, ચાર કાઢી નાખો, પાંચ કાઢી નાખો, છ કાઢી નાખો, તો જોઈ શકો છો તમે એક બે ત્રણ ચાર પાંચ છ, આમાં પાંચડો છે એટલે આપણે બાદબાકી કરી નાખીએ, કુલ પરિણામો 36 છે, 36માંથી આ એક બે ત્રણ ચાર પાંચને છ બાદ કરો તો કેટલા વધશે? 30। હવે જુઓ બીજે ક્યાંય પાંચ દેખાય છે તમને? આમાં જ પાંચ દેખાય છે, સાથે સાથે એક બે ત્રણ ચાર પાંચ, કેટલા થયા? બીજા પાંચ, એટલે છ ને પાંચ 11 પરિણામો મિત્રો। અહીંયા 36માંથી 11 બાદ કરો એટલે અહીંયા વધશે 5 અને 3માંથી 1 જાય એટલે 2। 25 પરિણામો એવા મળે કે જેમાં ઉપર 5 નથી, જોઈ શકો છો તમે અહીંયા, બરાબર। તો આપણને 25 પરિણામો મળશે। તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 25ના છેદમાં 36, અહીંયા છેદ ઉડતા નથી। બીજું એકવાર 5 મળે, તો હવે એકવાર 5 મળે એના માટે જો આ યાદ રાખજો, આપણા માટે આ વીએપી છે, બે વખત 5 મળ્યા છે, તેમાં બે વખત 5 મળ્યા છે, તો એક જ વખત 5 મળે એવા કેટલા, એવા કેટલા? તો કે એક, અહીંયા જુઓ, અહીંયા આપણને કીધું છે કે 5 મળે નહીં, તો 5 સિવાયની આ બધી સંખ્યાઓ આપણે લીધી, હવે શું કીધું છે? એકવાર 5 મળે, તો 5 આપણને કેટલી વખત મળતા હતા? 11 વખત, પણ એવું કીધું છે કે એકવાર મળે, એ તો બે વાર મળે છે એટલે એ પરિણામ બાદ થઈ જશે, એટલે ઘ
घटना बी एना परिणामों केटला मळशे तो अहींया एक काढ़ी नाखो एटले दस तो पी ऑफ बी इज इक्वल टू दस ना छेद में छत्रीस छेद उड़ाड़ो एटले पांच ना छेद में अठार यस હવે આપણે આ એક વીઆઈપી માણસની ચર્ચા કરવી છે વીઆઈપી દાખલામાં તમારી ટેક્સ્ટબુકની અંદર મિત્રો પ્રશ્ન આપ્યો છે બરાબર હવે આવો પ્રશ્ન અહીંયા ફૂદડી કરી છે નીચે લખ્યું છે કે પરીક્ષાના ઉપયોગ માટે નથી પણ 2018નું પેપર જોજો આવા પ્રશ્નો અચાનક પૂછી નાખ્યા આપણે બધી જ તૈયારીઓ સાથે કામ કરવાનું એવું જરૂરી નથી કે બધું ફરજિયાત તૈયાર કરવું જ પણ આવું હોય એને સેજ માટે સમજી લેવું નહીતર નો બોલ જે છે એ હિટ વિકેટ આપણને કરી નાખે અને આઉટ કરી દે આ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આપણો પ્રશ્ન છે યાદ રાખો શું કીધું છે કે પાસો છે એ સર્કલમાં પડે કોમન સેન્સ વાપરો કે આ જે સર્કલ છે એ સર્કલનું અહીં તમને ખાલી સમજાવીશું કે સર્કલનું તમારે એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે અને આ લંબચોરસનું ક્ષેત્રફળ પણ તમારે શોધવાનું છે તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ હું તમને ખાલી અહીંયા હિન્ટ આપી દઉં મિત્રો તમે મહેનત કરજો તો ઉપર વર્તુળનું ક્ષેત્રફળ પાછો ત્યાં જ પડવાનો છે આજુબાજુમાં પડે એની આપણે વિચારવાનું નથી અહીંયા પડે એની સંભાવના તમારે શોધવાની છે અને છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ જો આટલી જ વાત આમાં સમજવાની છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન આખો અઘરો બની જાય આપણને આવડે પણ નહીં મિત્રો આ વિડીયોની અંદર આટલું જ હવે આ પ્રકરણ મોટા ભાગે તમને આવડી જશે છતાંય ન આવડે તો એ પ્રશ્નોનો ક્રમ તમે કોમેન્ટ બોક્સમાં લખજો ફરીથી હું તમારા માટે વિડીયો બનાવી અને મૂકીશ મિત્રો હવે તમારો પઝલનો વારો તો મેં તમારા માટે એક સરસ મજાની પઝલ લખી છે લખી લો તમારી નોટમાં ધીરેથી હું લખાવું છું તમારી સામે રહેલી છબીમાં તમારા મામાના દીકરાના ફઈનું એકનું એક સંતાન છે તો તે કોણ છે મિત્રો વિડીયો રિવાઇઝ કરીને ફરીથી તમે સાંભળી અને પઝલને બરાબર સમજો અને એનો આન્સર કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો આવી નાની નાની પઝલો તમારા મગજને હંમેશા મોટું મોટું બનાવશે અને શાર્પ બનાવશે સાથે સાથે કરિયર માર્ગદર્શન માટે એની ટાઈમ મિત્રો કરિયર કાઉન્સેલિંગ સરસ મજાનું હું એક વિભાગ આખો ચલાવું છું આપના માટે આ નંબર છે કરિયર કાઉન્સેલિંગ માટે એની ટાઈમ મને મળી શકો છો તમે કોલ કરી શકો છો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ અસ્તુ જય હિન્દ